चलो उनको दी कहीं जो बच्चा ने बुद्धियोरी चोचे अंग्रेजी चलो बता अंग्रेजी और बुक खोल से नोटबुक में पूरा वर्तन लेवाना छे विषय अंग्रेजी विषय अंग्रेजी पुनरावर्तन पुनरावर्तन पहली एबीसीडी ए बी सी डी ना कुत्ता परीक्षा में आवशे कुत्ता मूळाक्षर कुत्ता मूळाक्षर नो लो यहाँ लिखो छे ए बी खाली जगह ई ए શું કરવાનું છે પહેલી એબીસીડી ના પૂરતા મૂળાક્ષરો લખવાના છે જાતે લખતા આવતી હોવી જોઈએ પરીક્ષામાં ગમે માગા આવી એબીસીડી આપેલી હશે નાની હશે તો એની સામે તમારે નાનો મૂળાક્ષર સ્મોલ કરવાનો છે જ્યારે મોટી હોય ત્યારે તમારે મોટો મૂળાક્ષર કરવાનો રહેશે चलो लेखी लेखी चलो बोलता जावानो छे यानी लखतु जावानो छे ए बी અહીંયા શું છે ખાલી જગ્યા એ બી સી એ બી સી પછી શું આવશે બી ઈ આની જગ્યા જી ઈ પછી શું આવશે ચલો કોણ કહેશે ચલો કોણ કહેશે ઈ પછી શું આવશે તો એ બી સી ડી ઈ શું આવશે એ જી જી પછી શું છે એચ એચ પછી આઈ શું આવશે આઈ આઈ પછી શું આવશે A
ત્યારબાદ ચલો બધા મારી સાથે જ બોલશે ત્યાર પછી બીજી એવી સીલીના કૂદતા ઘોડા અક્ષરો લખો બીજી પછી બીજી લખે ચલો લખે બધા પેલી પૂર્ણ કરે
જેવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એવી સુધી બોલતા બોલતા લખાઈ જાય એટલે પાછી બોલી લેવાની છે કે જેથી કરીને એટલે ભૂલ છે નહીં એમ ખાસ જોવાનું છે. પરીક્ષામાં પણ પૂર્ણ થઈ જાય એટલે પાછી ચેક કરવાની છે કે ભાઈ આમાં કોઈ મૂળાક્ષર આડા આવતો નથી એ વારંવાર ચેક કરવાનું રહેશે. ચલો એ નાની છે જ્યાં અને બે એબીસીડી મિક્સમાં પણ પૂછાશે જ્યાં મોટો મૂળાક્ષર હોય એ પાછળ કે આગળ મોટો જ કરવાનો અને નાનો હોય ત્યાં નાનો જ કરવાનો છે. બે મિક્સમાં પણ પૂછાશે એ બી શું આવશે સી ડી ઈ એફ જી. ચલો મારી સાથે બોલતા જાય એચ અને આઈ. ચલો બધા પહેલી લાઈન પૂર્ણ કરે પહેલી લાઈન પૂર્ણ કરે. ત્યાર પછી બોલી જવાની એ બી સી ડી ઈ એફ જી એચ આઈ. આઈ પછી શું આવશે જો પરીક્ષામાં ભણાયે જે નામ મોટા ઊંધા પડ્યા છે જે કરી ઉપર બીજું કરવાનું છે જે કે એલ જે કે એલ એમ એમ પછી શું આવશે એમ પછી શું આવશે એ શું આવશે એ વ્યવસ્થિત કરવાનો છે. એકદમ ઊભો લીટો કરશો તો એચ નો આકાર ખેંચાશે તો ખોટું પડશે. એમ એ ઓ પી જો પી અને ક્યુ સામે સામે મોટા હોય છે બીમાં અને બીમાં ક્યારે ભૂલ કરવી નહીં સ્મોલમાં. ચલો બોલે છો એ બધા લખી આજ સુધી ઓ પી યુ આર શું આવશે. આ પછી એસ ઈ યુ બી ડબલ્યુ એચ વાય અને ઝેડ શું આવશે. બધા નોટબુકમાં વ્યવસ્થિત લખે